नवसारी डेपो थी वेस्मा गाम तरफ जता विद्यार्थियों ने दरवाजा पासे उभा रही जोखमी मुसाफरी थती होवानो वीडियो वायरल थयो छे, जेमां डेपो थी ग्राम्य विस्तारो तरफ जती बस नी फ्रीक्वन्सी ओछी होवाने कारण पास होल्डरो ने मुश्किली नो सामनो करवो पड़ी रह्यो छे। कोरोना काल बाद राज्य एसटी परिवहन निगम द्वारा तमाम मोटा भागना रूटो पर एसटी डेपो नी बसो रेग्युलर करवामां आवी छे, તેમ છતાં કેટલાક રૂટ પર હજી જરૂરિયાતની સામે બસ ફ્રીક્વન્સી ઓછી હોવાને કારણે કેટલીક વખત મુસાફરો અને વિદ્યાર્થીઓને જોખમી રીતે મુસાફરી કરવાનો વારો આવે છે। એવો એક વિડિયો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે બસના દરવાજા પાસે ઊભા રહીને મુસાફરી કરતા હોય તેવું જોઈ શકાય છે, જેને લઈને વેસ્મા ગામ તરફ જતી વધુ બસની ફાળવણી થાય તેવી માંગ કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓનો બસમાં મુસાફરી કરતો વિડીયો વાયરલ થયેલો છે, એ બાબતે અત્રેથી લોકડાઉન બાદ જે જે માગણીઓ હતી એ પ્રમાણે વેસ્મા ગામની પણ માગણી હતી, જેમાં 7 કલાકે 9:30 તે 13 કલાકે 14 અને 16:40 અત્રેથી આમ કુલ 5 બસોની અમને સુવિધા આપવામાં આવે છે અને ટોટલ 10 ટ્રીપ થાય છે। પણ અનિવાર્ય સંજોગોના કારણે જે કંઈ મુસાફરો ટ્રીપમાં વધી ગયેલા હશે એ આજરોજ વિડીયો જોયો એટલે એને ધ્યાને લઈ અને જે તે રૂટનું સર્વે કરી અને જે પણ જરૂરિયાત હશે ગામ લોકોની અને વિદ્યાર્થીઓની એ પ્રમાણે સંતોષાય તે મુજબ અત્રેથી નવી એક ટ્રીપ તેઓને આપી અને જે કંઈ એમની મુશ્કેલી છે દૂર કરવામાં આવશે। સોશિયલ મીડિયાના દુનિયામાં કોઈ પણ માંગ અને જરૂરિયાતને હવે વિડીયો બનાવી વાયરલ કરવામાં આવે છે, તેવી જ રીતે બસ ફાળવવાની માંગ કરતો અને સાંપ્રત સમયની પરિસ્થિતિ રજૂ કરતો બસની મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જો અકસ્માત થાય તો કોઈ વિદ્યાર્થીને જીવથી હાથ ગુમાવવાનો પણ વારો આવે, ત્યારે આવી પરિસ્થિતિમાં નવસારી એસટી બસ નિગમ ગ્રામ્ય વિસ્તારો તરફ જતી બસની ફ્રીક્વન્સીમાં વધારો કરે તેવી માંગ પણ કરવામાં આવી છે। NTC ન્યૂઝ નવસારી।